ધોરણ 10ના મોસ્ટ એમબી પાર્ટ 6ના જોડકા. મિત્રો, આ જોડકા તમે તૈયાર ના કર્યા હોય તો કરી લેજો, કારણ કે બોર્ડમાં 4 માર્કના જોડકા આવે છે. આપણે શરૂઆત કરીએ કે અજંતાની ગુફાઓ કયા પર્વત પર આવેલી છે એમ પૂછીએ તો સહ્યાદ્રી પર્વત પર આવેલી છે. બીજો પ્રશ્ન છે કે ઇલોરાની જે ગુફાઓ છે કેટલા સમૂહમાં વિભાજિત છે, તો 3 સમૂહમાં. એલિફન્ટાને ગુફાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, ધારાપુરી તરીકે ઓળખવામાં આવે છે. મહાબલ્લીપુરમ ક્યાં આવેલું છે, તો તમિલનાડુમાં આવેલું છે. વિરૂપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે, તો પટ્ટદકલમાં આવેલું છે. ખજુરાહોનું મંદિર જે છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો 64 યોગિનીનું મંદિર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. કોણાર્કના સૂર્ય મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો કાળા પેગોડાના નામે ઓળખવામાં આવે છે. ઊંચા શિખરવાળું મંદિર કયું, તો બૃહદેશ્વરનું મંદિર. કુતુબ મિનાર, તો કુરાનની આયા તેના પર લખેલી છે. હમ્પી, તો વિજયનગર સામ્રાજ્યની એક રાજધાની હતી. હુમાયુનો મકબરો, તો મુગલ કાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો. આગ્રાનો કિલ્લો, તો જહાંગીરનો મહેલ. તાજમહેલ, તો સુંદર અષ્ટકોણીય જાળી. ફતેહપુર સિકરી, તો બુલંદ દરવાજો. ચાંપાનેર, તો વૈશ્વિક વારસામાં સમાવિષ્ટ. ધોળાવીરા, તો ખદીર બેટમાં આવેલું છે. સહસ્ત્રીલિંગ તળાવ પાટણમાં આવેલું છે. રુદ્ર મહાલય સિદ્ધપુરમાં આવેલું છે. હઠીસિંહના દેરા અમદાવાદમાં આવેલા છે. અને સામેસ્તી તળાવ વડનગરમાં આવેલું છે. તો ફ્રેન્ડ્સ, આ મોસ્ટ એમ્પી જોડકા હતા. જો તમે તૈયાર ના કર્યા હોય તો કરી લેજો. થેન્ક યુ વેરી મચ.